આપની સાથે છું નિલેશ કનારા. લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. શ્રાવણ માસ નિમિત્તે આટકોટમાં નોનવેજના આંકડા બંધ કરાવવા બજરંગ દળ દ્વારા અપાયું આવેદન. વડિયામાં વિશ્વ સિંહ દિન નિમિત્તે શાળાના બાળકો દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. અમરેલીના બગસરામાં વિશ્વ સિંહ દિન નિમિત્તે ભેગાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય ઉજવણી. સમાચારમાં ફરી આપનું સ્વાગત છે. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. વિશ્વ સિંહ દિનની ઉજવણી, વડિયા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. વડિયામાં વિશ્વ સિંહ દિન નિમિત્તે સ્કૂલના બાળકો દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના સ્ટાફગણ અને વન વિભાગ દ્વારા સિંહ રક્ષણ માટે યોગદાન આપવા માટે પ્રતિજ્ઞા આપવામાં આવેલી હતી, તેમજ એશિયાઈ સિંહો વિશે માહિતગાર કરવામાં આવેલા હતા. વડિયાની હાઈસ્કૂલથી આ રેલી સૂત્રોચ્ચાર સાથે શહેરની મેઇન બજારોમાં ફરી હતી, જેમાં શિક્ષણગણ સહિત 1200 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. કુકાવો વન વિભાગ દ્વારા આ સુંદર આયોજનમાં વિવિધ બેનરો અને પોસ્ટરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર પરેશ પરમાર, લોક ફરિયાદ ન્યૂઝ, વડિયા. રાજકોટના પીઆઈની બદલીના વિરોધમાં ઉપલેટા શહેરના આહીર સમાજ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. થોડા સમય પહેલા રાજકોટમાં થયેલા ડિમોલેશન વધુ વિવાદમાં સપડાઈ રહ્યું છે. ડિમોલેશનની કામગીરીમાં ફરજ પરના પીઆઈ સોનારાની બદલી થતાં સમસ્ત ગુજરાત આહીર સમાજમાં ઘેરા પડઘા પડ્યા હતા, અને આજરોજ આજ બાબતે સમસ્ત ઉપલેટા આહીર સમાજ દ્વારા આના વિરોધમાં રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી મામલતદાર સાહેબને આવેદન પાઠવવામાં આવ્યું હતું. ડિમોલેશન કાર્યવાહી દરમિયાન ભાજપ કાર્યકર દિનેશ કારિયા દ્વારા આ કામગીરી અટકાવવાના પ્રયાસો રૂપે કોર્પોરેશનના સ્ટાફ તથા પીઆઈ સોનારા સાથે અભદ્ર વર્તન કરી ગાળાગાળી કરી હતી અને પીઆઈને બદલી કરાવી નાખવાની ધમકી પણ આપી હતી. આમ આ બાબતે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા હતા. ઉદાનભાઈ ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. 2 દિવસ પહેલાં રાજકોટ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવની જે ઝુંબેશ હતી અને સરકારનો જે આદેશ હતો એ મુજબ દબાણની કામગીરી ચાલુ હતી. એ દરમિયાન કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા અને પોલીસ ખાતા દ્વારા જે દબાણની કામગીરી ચાલુ હતું એ દરમિયાન એક દિનેશ કારિયા કરી અને પોતાનું દબાણ કરેલું હતું એ દબાણ ન હટાવવા માટે એણે પોલીસ ખાતાએ માથાકૂટ કરી અને દબાણના કર્મચારીઓએ માથાકૂટ કરી. એ દરમિયાન ત્યાં હાજર રહેલા સોનારા સાહેબે એને એક બાજુ જવાનું કીધું અને આ દબાણની કામગીરીમાં ડિસ્ટર્બ ન કરવા માટેનું એને કહેવામાં આવ્યું, છતાં પણ એણે પોતાનું દબાણ ન હટાવવા માટે એક જીદ પકડી અને સોનારા સાહેબે એને પોલીસ સ્ટેશને લઈ જઈ અને દબાણ હટાવેલું છે. પણ એને પોતાની રાજકીય દબાણ દ્વારા એણે જે પીઆઈ સોનારા સાહેબ હતા એને તાત્કાલિક અસરથી જે બદલી કરી છે, ખરેખર સોનારા સાહેબ એક પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારી તરીકેની જબરજસ્ત છાપ છે. એટલે મારે ખાસ કહેવું છે કે આવા પોલીસ ખાતાની અંદર ગણ્યા કાંઠા જે આવા નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારી હોય છે એનું આ મોરલ તોડવા માટેનો જે પ્રયાસ થયો છે એ ઉપલેટાના દરેક સમાજના અને આહીર સમાજના લોકો વખોડી કાઢે છે. રિપોર્ટર દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. અમરેલીના બગસરા ગામે વિશ્વ સિંહ દિન નિમિત્તે મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય ઉજવણી. વિશ્વ સિંહ દિન નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સિંહના માસ્ક પહેરી બેનરો પોસ્ટરો પ્રદર્શિત કરી સૂત્રો બોલી પ્રકૃતિની જાળવણીનો સંદેશ આપેલ. શહેરના વિવિધ માર્ગો પર ફરેલી આ રેલી સાથે મામલતદાર સાહેબ, IAS તલાટ, MB સાખિયા, બગસરા નગરપાલિકાના ઉપપ્રમુખ નિલેશભાઈ ડોડિયા તેમજ અન્ય આગેવાનો પણ જોડાયા હતા. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. રાજકોટ ખાતે પીઆઈ સોનારાની બદલીના વિરોધમાં આહીર સમાજ દ્વારા રેલી તથા ચકાજામનો કાર્યક્રમ. દિનેશ કારિયા દ્વારા મ્યુનિસિપાલ સ્ટાફ સાથે થતા ફરજ પરના પીએસઆઈ સોનારા સાથે અભદ્ર વર્તન અને ગાળાગાળી બાદ પીઆઈ સોનારાને બદલીની ધમકી અપાઈ હતી અને આ ભાજપી કાર્યકરની ધમકી સાચી પડી હોય તેમ પીઆઈ સોનારાની બદલી એ ડિવિઝન ખાતેથી અન્ય વિભાગમાં થઈ હતી. આ બાબતે ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રના આહીર સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી
અને આ સંદર્ભે આજરો ત્રિકોણબાગ ખાતે આહીર સમાજ દ્વારા એક સભા તેમજ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં આહીર સમાજના અગ્રણીઓ દ્વારા આ બાબતે રોષભેર રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ કોઠારિયા રોડ પર ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો. રિપોર્ટર આરજી સરવૈયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. જેતપુર મગફળી કૌભાંડ મામલો. મગફળીની ગુણમાં મજૂરો દ્વારા ભેળસેળ કરવામાં આવી. જેતપુર મગફળી કૌભાંડમાં ઝડપાયેલા મજૂરોને આજે પોલીસ દ્વારા સ્થળ પર લઈ જઈ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ જલારામનગરના વિસ્તારમાં આવેલ સાડીના કારખાનામાં આ મગફળીની ગુણુમાં ભેળસેળ કરવામાં આવતી હતી. આ ઉપરાંત રબારિકા રોડ, ક્રિષ્ણા ઝોન વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં પણ આવી જ રીતે ભેળસેળ કરવામાં આવે છે. પોલીસ દ્વારા સ્થળ પર ચકાસણી દરમિયાન મગફળીમાં ભેળસેળ કરવામાં આવતા પથ્થરો પણ મળી આવ્યા હતા. આરોપીઓના નિવેદન અને સ્થળ પર તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. રિપોર્ટર સુરેશ ભાલિયા, લોક ફરિયાદ ન્યૂઝ, જેતપુર. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લક્ષ્મીનગર મેઇન રોડ પર દબાણ હટાવવા કામગીરી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ડિમોલિશન તથા દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે આજરોજ લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર લક્ષ્મીનગર નાલાથી ચાલુ કરી 150 ફૂટ રિંગ રોડ સુધી દબાણ હટાવ કામગીરી બજાવવામાં આવી હતી તથા ગેરકાયદેસર દબાણ કરનાર ઈસમોને માલ જપ્ત કરી સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર આરજી સરવૈયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. ભચાઉના આહીર સમાજ દ્વારા રાજકોટના પીઆઈની બદલી રોકવા કરાઈ માંગ. રાજકોટના પીઆઈની રાજકીય દબાણ હેઠળ કરવામાં આવેલી બદલીને રોકવાની માંગ કરતા ભચાઉ તાલુકા આહાર સમાજ દ્વારા આજરોજ એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. તથા સભા દરમિયાન સમાજના અગ્રણીઓ હાજર રહી અને રોષભેર રજૂઆત કરી હતી. આ રેલી રૂપે નીકળેલું સરઘસ મામલતદાર કચેરીએ પહોંચી અને મામલતદાર સાહેબને આવેદન પાઠવ્યું હતું. રિપોર્ટર રાણાભાઈ આહીર, લોક ફરિયાદ ન્યૂઝ, ભચાઉ. રાજકોટમાં ચાલતી ઈંડા નોનવેજ વગેરેની લારીઓ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બંધ કરવા બજરંગદળ દ્વારા આપવામાં આવ્યું આવેદન પત્ર. હિન્દુઓના આસ્થા સમાન પવિત્ર માસ શ્રાવણ માસનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. આ સંદર્ભમાં આટકોટ બજરંગદળ દ્વારા મામલતદાર સાહેબ તથા આટકોટ પોલીસ સ્ટેશનમાં એક આવેદન પાઠવી માંગણી કરવામાં આવી છે કે શ્રાવણ માસ દરમિયાન આટકોટમાં ચાલતી ઈંડા માંસ મટનની લારીઓ બંધ કરાવવી. હું લાલાભાઈ ભરવાડ, જસદણ તાલુકા પ્રમુખ બજરંગદળ. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઈંડાની લારી અને મુરગી મટનના જે આંકડા રોડ ઉપર ચાલુ કર્યા છે, તો શ્રાવણ માસ નિમિત્તે આ બંધ કરવા અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી અને આવેદનપત્ર આપેલ છે અને મામલતદાર સાહેબને પણ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. રિપોર્ટર કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આરજેટી લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલામ અમારી. નમસ્કાર.